બધા મજામાં છો મિત્રો, હું ભરત ગોહિલ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેમાનંદ રચિત જે કવિ શિરોમણી છે, જે કવિ શિરોમણી જેને સન્માન આપવામાં આવેલું છે, એ પ્રેમાનંદ ની જે રચના નળાખ્યાન વિષયક આપણે અધ્યયન કરીશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ જે આપણે જ્યાં સુધી ભણી ચુકા છીએ તેનું થોડું પુનરાવર્તન કરી લઈએ. નળ અને દમયંતી એ અહીંયા નળ અને દમયંતી એટલે કે દમયંતી નો અહીંયા સ્વયંવર ભીમક રાજા એ યોજ્યો છે. નેસ્તદ દેશ નો જે રાજા નળ એ પરણવા માટે દમયંતી ને પરણવા માટે આવ્યા છે. અને દમયંતી જે છે રૂપ નો બાર છે અને એને પરણવા માટે એ અભિલાષા રાખનાર જે ચાર દેવો પણ આવેલા છે એમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ આ ચાર દેવો જે છે પરણવા માટે આવેલા છે. અને આ ચારે દેવો છે એ જ્યારે નારદ મુનિ એ દેવાંગનાઓને જે આકાશમાંથી ગગનમાંથી જ્યારે એમ લઈને આવે છે અને દેવાંગનાઓ જ્યારે આ ચારે દેવોને જ્યારે જોઈ છે અને ત્યારે આ દેવો જે છે સાક્ષાત પ્રસન્ન થાય છે અને જે વરદાન આપે છે નળને, વરદાન આપે છે, એક વરદાન જે છે દમયંતીને આપે છે અને આઠ વરદાન જે છે કોને મળે છે, નળ રાજાને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આપણે. સમર્યું જળ અને ઉપજે તત્કાળ. સમર્યું જળ, સમર્યું એટલે સ્મરણ કર્યું, જળનું સ્મરણ કર્યું અને ઉપજે તત્કાળ. તું જ્યાં મારો, સમજો વિદ્યાર્થી મિત્રો, ખાસ વરુણદેવ, ત્યાં તું જ્યાં મારું સ્મરણ કરીશ ત્યાં જળ જે છે એ તત્કાળ એટલે કે તાત્કાલિક હાજર થશે. આઠે વર પામ્યો ભૂપાળ, આવી રીતે આઠે આઠ વર જે છે એ ભૂપાળ એટલે કે નળ રાજા જે છે, ભૂપાળ એટલે રાજા, અને આ નળ રાજા જે છે આઠે આઠ વરદાન એને મેળવે છે. પછી દમયંતીને આપ્યો વર, દમયંતીને વર આપ્યો એટલે કે દમયંતીને એક બીજું વરદાન આપ્યું, સમજો. દમયંતીને વરદાન આપે છે, દમયંતીને આપ્યો વર, વર એટલે પતિ એ થાય, વર એટલે વરદાન થાય, વર એટલે શ્રેષ્ઠ પણ થાય, પરંતુ અહીંયા વરદાન નો અર્થ છે પછી એટલે પછી દમયંતીને આપ્યો વરદાન. અમૃત ત્રવ્યા હજો તારા કર, એટલે કે તારા હાથમાંથી જે પણ કઈ આપવામાં આવે, સમજો વિદ્યાર્થી મિત્રો, અમૃત ત્રવ્યા નો મતલબ જે છે અમરત્વ મળે તેવા હાથ, જેના હાથમાંથી કોઈ વસ્તુ આપવામાં આવે તો એ અમરત્વ ગણાય એવું એને વરદાન આપવામાં આવ્યું. કર એટલે હાથ. તો સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, સર્વે એટલે કે બધા, સ્તુતિ એટલે કે જે છે ભગવાનની સ્તુતિ, કીધી દેવતા તણી અને દેવતાઓની, એ સર્વે એટલે કે બધા એ દેવતાઓની જે સ્તુતિ કરી. વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી, ભણી એટલે તરફ, તળપદા શબ્દ નું શિષ્ટ રૂપ છે. અને પછી આ જે નળ રાજાને આઠ વરદાન આપ્યા, એક દમયંતીને વરદાન આપ્યું અને આ વરદાન જ્યારે નળ રાજા મેળવે છે અને દેવતાઓ જે છે આના ઉપર પ્રસન્ન થયા છે, વરદાન મેળવી લીધું છે, દેવતાઓની સ્તુતિ કરેલી છે, અને પછી ભગવાન છે આ ચારે જે દેવો છે વિમાનમાં બેસી અને સ્વર્ગમાં ગયા. એ વિમાન તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે જે રીતે રાવણ પાસે પુષ્પક વિમાન હતું, તો એ પોતાના વાહનમાં બેસી અને એ સ્વર્ગમાં ગયા. દમયંતી હરખી તત્કાળ, અને દમયંતી જે છે હરખથી એ ખુશ થઈ જાય છે અને તત્કાળ નળને કંઠે આરોપી માળ અને નળ રાજાને એ વરમાળા પહેરાવે છે. દમયંતી ખુશ થઈ ગઈ છે, નળ રાજાને વરમાળા પહેરાવી છે, લગ્ન થઈ ગયા છે. અને હવે સમજો મિત્રો, સાધુ રાજા સર્વ રહ્યા, આ વિવાહમાં કોણ ઉભું રહ્યું હવે ત્યાં? સાધુ રાજા સર્વે રહ્યા, બધા જ રહ્યા. અદેખવા ઉઠીને ગયા, અદેખવા એટલે કે ઈર્ષાળ, અદેખવાનો અર્થ શું થાય છે, ઈર્ષાળ, અદેખવા, અદેખવા
શું ગયા અદેખવાજી એ ઉઠીને ગયા એટલે કે ઈર્ષાળુ જે લોકો હતા એ તો ત્યાંથી નળને જ્યારે વરમાળા પહેરવાનો જ્યારે સમયગાળો આવી જાય ત્યારે અદેખવા ઈર્ષાળુ વ્યક્તિ તો ત્યાંથી જતા રહે છે વર કન્યા પરણ્યા રીત કરી વર કન્યા જે છે રીત રજમ મુજબ રીત રસમ મુજબ ભારતીય સંસ્કૃતિ મુજબ એ રીત રસમથી એનો વિવાહ થાય છે ભીમકે પહેરાવની ભલી ભરી અને ભીમક રાજાએ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે કન્યા પક્ષમાં જે એના પિતા છે એને કંઈક ના કંઈક ભેટ આપતા હોય છે તો પહેરાવની જે શબ્દ છે એ તમને શબ્દ સમૂહમાં પૂછી શકાય તો ભીમક રાજાએ પહેરાવણી આપી પહેરાવણી એટલે કન્યાના પિતા તરફથી કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ બક્ષિસ એટલે કે ભેટ અને ભીમક રાજાએ પછી આ નળ રાજાને અને તેના સગાને એ ભેટ આપવામાં આવેલી અને પહેરાવણી ભલી 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 એટલે કે સારી એવી એને ભેટ આપી લાડકોડ પહોંચ્યા આપણા આવી રીતે નળ અને દમયંતીના લાડકોડ થી જે છે મેરેજ થઈ ગયા છે વર્ષો ના વર્ષો હવે વીતે છે લાડકોડ પહોંચ્યા આપણા આપણા જે સ્વપ્ન જે છે સાકાર થયા નળને વાના કીધા ઘણા અને વાના કીધા એટલે કે આવતા સ્વાગતા કરે અને નળની આવી રીતે જે તે સમયમાં મેરેજ સમયે આવતા સ્વાગતા કરવામાં આવી અને હવે વિદ્યાર્થી મિત્રો સમજો લાડકોડ પહોંચ્યા આપણા એટલે કે જે નળ અને દમયંતીની એકબીજાની જે ઈચ્છા હતી તો એ પૂર્ણ થઈ છે નળ રાજાની જે આવતા સ્વાગતા કરવામાં આવી છે અને નળ દમયંતી બને જાય અને હવે નળ અને દમયંતી બને જ્યારે અહીંયા દમયંતીની જ્યારે વિદાય થાય છે નળ અને દમયંતી જ્યારે જાય છે વોળાવી વળ્યા ભીમકરાય અને જાન વોળાવીને એ ભીમકરાય જ્યારે પરત પાછા જ્યારે આવે છે પોતાના મહેલમાં ગાજતે વાજતે નળ રાજા વળ્યા અને વાજ આપણે વાજતે ગાજતે જનરલી બોલતા હોઈએ પણ ગાજતે અને વાજતે એ નળ રાજા છે એ જાય છે એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા અને આવા જ સમયે નારદે કળિયુગ અને દ્વાપરને મનમાં એક ઈચ્છા જગાડી હતી કે દમયંતીના લગ્ન થાય છે કારણ કે દમયંતી એટલી રૂપ સુંદરી હતી કે એના વખાણ કરવા આપણી પાસે શબ્દો ઘટે એટલી સુશીલ અને સંસ્કારી તો હતી પણ એની સાથે રૂપ સુંદરી પણ એટલી હતી તો અહીંયા કળિયુગ અને દ્વાપર જે છે એ સામા મળે છે ભારતીય પૌરાણિક કાળ અનુસાર એક કાલગણના અનુસાર ચોથો જો કોઈ યુગ ગણાતો હોય તો એ કળિયુગ છે અને કળિયુગનો જે સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો એવું માનવામાં આવે છે કાલગણના અનુસાર આ ચોથો યુગ જે છે કળિયુગ અને એના વર્ષ છે 432,000 વર્ષ બરાબર એક કળિયુગ કળિયુગનો જે સમયગાળો છે 432,000 વર્ષ આપણે કેમ કે કળિયુગ હાલે છે ભાઈ તો કળિયુગનો જે કુલ સમયગાળો જે છે 432,000 વર્ષ અને ત્યાર પછી જે આ ચોથો જે ચાર યુગનો ચોથો યુગ જે છે કળિયુગ અને ત્રીજો યુગ છે દ્વાપર દ્વાપર યુગનો જે સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો 864,000 વર્ષ આ દ્વાપરનો સમયગાળો છે અને એવે સમયે કળિયુગ અને દ્વાપર એ સામા મળ્યા વરવા વૈદર્ભી નારદે મોકલ્યા વેદર આ જે વેદર્ભી લેખું છે એ વિદર્ભ છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે વિદર્ભ એક મહારાષ્ટ્રમાં પણ નો એક પ્રદેશ છે તમને ખ્યાલ હશે વરવા એટલે પરણવા વિદર્ભમાં ભીમક તમને પરીક્ષામાં એવું પૂછે કે ભીમક રાજાનું દેશનું નામ તો કયું વિદર્ભ ને વિદર્ભની રાજકુમારી દમયંતી તો વરવા વૈદર્ભી નારદે મોકલ્યા અને નારદે પરણવા માટે એ વિદર્ભ મોકલા આવે ઉતાવળા શ્વાસે હલફલિયા હલફલિયા એટલે વિદ્યાર્થી મિત્ર વરવા એટલે પરણવા અને હલફલવું એટલે આમ તેમ ફરવું ઉતાવળા શ્વાસે જે છે
એ પરણવા માટે આવે છે, પરંતુ હવે તો અહીંયા જાન લગ્ન પૂરા થઈ ગયા છે, ઉતાવળા શ્વાસે શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બની છે અને હલફલિયા એટલે કે આમ તેમ હવે ફરવા લાગે છે. અને હવે સમજો મિત્રો, બેઠો મહિષ ઉપર કળીકાળ, હવે કળિયુગ પોતાનું કામ શરૂ કરશે. હવે સમજો, બેઠો મહિષ, મહિષ એટલે પાડો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને પૂછાય મહિષ એટલે પાડો, પાડા ઉપર જે છે કળિયુગ બેઠો. અને આ કળિયુગ કેવો છે, કળીનું વર્ણન કરો, બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે. કળિયુગનું એટલે કે કળીનું વર્ણન કરો, તમને બે માર્કના પ્રશ્ન પૂછાય છે. પાડા ઉપર જે છે કળિયુગ બેઠો છે. કંઠે મનુષ્યના શિશની માળા, કંઠે એટલે કે ગરદન પર, મનુષ્ય એટલે કે મનુષ્યના, શિશ એટલે કે મસ્તકની માળા. કળિયુગે પાડા પર બેઠો છે, આ પેલું વાક્ય, અને એના ગરદનમાં એના ડોકમાં મનુષ્યના શિશની માળ જે છે એટલે કે મસ્તકની માળાઓ ની જે ખોપરી પહેરેલી છે. કરમાં કાંતુ લોહ શણગાર, કરમાં એટલે કે હાથમાં કાંતુ લોહ શણગાર, કાંતુ એટલે કે લોખંડની ધારદાર તલવાર, લોહ શણગાર એટલે કે હાથમાં જે છે લોખંડની, કાંતુ જે શબ્દ છે હાથમાં લોખંડની તલવાર છે. શિશ સઘળી ઢીકે અંગાર, શિશ એટલે મસ્તક, સઘળી એટલે કે આમ ઢગ ધગધગ જોઈએ, અંગાર એટલે સળગતો કોલસો, જે સઘળીમાં, સઘળી એટલે સઘળી, સઘળીમાં જે ધગધગતો જે અંગારા જે એક પ્રકારના ધગતા હોય એવા એના મસ્તક પર એવો ક્રોધ ક્યાંય સમાતો નથી. આ કળિયુગ હવે શું કરે છે જોઈએ મિત્રો. જય વરુ રૂપ નિધાન દમયંતી, એટલે કે જય વરુ દમયંતી રૂપ નિધાન, એટલે કે હવે ઝડપથી જય અને રૂપ રૂપનો જે અંબાર જે છે એવી દમયંતીને હું પરણું. જુએ તો મળી સામી જાન, અને જ્યાં જુએ છે તો એને સામી એટલે કે સામી જાન મળે છે. કન્યાએ વર જાણ્યો વર્યો, અને કન્યાએ જે મનથી માનેલો હતો એ વર એમને મળ્યો. કળી ક્રોધે પાછો ફર્યો, અને કળિયુગ જે છે ક્રોધથી એ પાછો પરત ફરે છે. જો નળે હું પરણવા દીધો નહીં, કળિયુગ કહે છે નળ રાજાએ મને પરણવા દીધો નથી, તો આજથી લાગુ પૂઠે થઈ, તો આજથી હું એની પાછળ પડી જાઉં છું. તો એ ક્યાં, નળરાજાએ મને દમયંતી સાથે પરણવા દીધો નથી, તો આજથી હવે હું નળરાજાની પાછળ પડી જાઉં છું. અને હવે વિદ્યાર્થી મિત્રો સાંભળજો, આ બાજુ કુલ 9 વરદાન જે પ્રાપ્ત કરેલા છે, 8 વરદાન જે છે નળરાજાએ, 1 વરદાન દમયંતીને આપેલું, કુલ 9 વરદાન આ બાજુ જે 9 વરદાન દેવોના છે જે આપેલા છે, અને આ બાજુ જે કળિયુગ હવે એની પાછળ પડવાની તૈયારીમાં છે. તો જય વિદ્યાર્થી મિત્રો, નળ રાજા આવ્યો પુર વિશે, પુર એટલે નગરમાં, વિશે એટલે કે માં, નળ રાજા છે એ નગરમાં આવે છે. કર રાજન નારીશ સુ સુખે, અને રાજન છે, રાજા છે એ દમયંતીની સાથે સુખેથી ઘર સંસાર માંડો છે, આનંદ કિલોલ છે, અને ભોગવે ભોગ નાના વિધ પેર, અને અલગ અલગ પ્રકારના જે વિવિધ જાત જાતના નાના વિધ, તમે શબ્દો છે જાત જાતના અલગ અલગ, આવી રીતે જાત જાતના જે છે પેર એટલે કે પ્રકાર, તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે, અલગ અલગ પ્રકારના જે અહીંયા નળ અને દમયંતી જે છે એ ભોગ ભોગવે છે. સ્વર્ગનું સુખ પામે ઘેર, સ્વર્ગમાં જેવું સુખ છે એવું સુખ જે છે પોતાના રાજ્યમાં જોવા મળે છે, નેસદ દેશમાં એવું જોવા મળે છે, પોતાના મહેલમાં આવું સુખ જોવા મળે છે. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્ય ને નેમ, નેમ એટલે નિયમાનુસાર. અહીંયા નળ રાજા અને દમયંતી વચ્ચેનો જે પ્રેમ વધે છે, અને જે દેવોએ વરદાન આપેલું હતું, જે દેવોએ વરદાન આપેલા છે એનો સારી રીતે સત્યથી એ નિયમાનુસાર એનું પાલન કરે છે. ચારે વર્ણ પાળે
कुल धर्म। विद्यार्थी मित्रों कुल धर्म जे छे तमने शब्द समूह में पूछाय छे। कुल धर्म नो अर्थ विद्यार्थी मित्रों तमने ख्याल छे के वंश परंपरा थी चालता आवेला विशिष्ट धर्म आचार। वंश अगेन आई रिपीट, परीक्षा में खास पूछाय छे वंश परंपरा थी चालता आवेला विशिष्ट जे धर्म आचार ने कहेवाय कुल धर्म। बराबर, तो चारे वर्ण पाळे कुल धर्म, वंश परंपरा थी जे एनो धर्म चालो आवे छे ए एनु पालन करे छे। चाले यज्ञ आदि नु कर्म अने यज्ञ वगैरे नु कार्य थई रह्यु छे, तेने कलयुग नु चाले नहीं अने केमे करीने कलयुग नु काई चालतु नथी, कारण के आठ नव वरदान जेने प्राप्त करेला छे। अने चारे वर्ण मां एवुं कही शकाय छे के पोताना कुल धर्म नु पालन करे छे अने यज्ञ वगैरे नु कर्म એ થઈ રહ્યું છે, એમાં કળિયુગનું હવે કઈ ચાલતું નથી। હિંડે છોડી જોતો જહી તહી અને આ જોઈ અને કળિયુગ જે છે આ જોઈ અને પાછો એ ફરી જતો। નગર ઉઠે ફેરા બહુ ખાય અને નગરમાં જે છે એ ખૂબ જ ફેરા ફરે રાખે છે, નગરમાં જે છે એ ખૂબ જ ફેરા ફરે રાખે છે અને નગરની પાછળ જે છે ફેરા ફરી રાખે છે, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય। પરંતુ સત્ય આગળ જે કળિયુગનું કઈ ચાલતું નથી। સહસ્ત્ર વર્ષ વહીને ગયા, આવી રીતે હજાર વર્ષ, સહસ્ત્ર એટલે હજાર, હજાર વર્ષ આવી રીતે વીતી જાય છે। સહસ્ત્ર વર્ષ વહી ગયા, દમયંતીને બે બાળક થયા, આવી રીતે હજાર વર્ષ પૂરા થઈ છે, દમયંતીને બે બાળકો જન્મા છે। અને વિદ્યાર્થી મિત્રો જુગમાં બાલક સંગાથે પ્રવસ્યા, પ્રસવ્યા, જુગમાં, જુગમાં એટલે કે જોડકા, આપણે એને બેલડાને કહીએ છીએ, જુગમાં એટલે કે જોડકા, બાલક હરખે એટલે કે આનંદથી। હવે વિદ્યાર્થી મિત્રો સમજો, જુગમાં બાલક સંગાથે પ્રવસ્યા, પ્રસવ્યા, પ્રસવ્યા એટલે કે જન્મ થયો, તો પ્રસવ્યા એટલે કે જન્મ્યા, તો હજાર વર્ષ જયારે પૂરા થઈ જાય છે, દમયંતીને બે બાળક થયા છે અને એ બાળકો જે છે સાથે જોડ્યા, જે બાળકો જે છે એ સાથે એનો જન્મ થયો છે, પુત્ર પુત્રી રૂપે અભિનવા, અને પુત્ર અને પુત્રી થી આ આંગણું જે છે શોભી રહ્યું છે। હવે સમજો મિત્ર, નળ દમયંતી હરખે ઘણો અને નળ અને દમયંતી ઘણા હરખાઈ રહ્યા છે, બાળક વડે શોભતું આંગણું અને બાળકોથી જે આંગણું શોભી રહ્યું છે। એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ અને થયો સંધ્યાકાળ। હવે વિદ્યાર્થી મિત્રો સાંભળજો, એક દિવસ સંધ્યા વંદન, સંધ્યાનો સમય છે, સૂર્યાસ્તનો સમય છે, અને એક દિવસ નળ રાજા, ભૂપાળ એટલે રાજા, નળ રાજાએ સાંજના સમયે જળ મંગાવ્યું, સંધ્યાકાળ થયો છે અને પગની પાની જે છે ધોવે છે, રહી પાની કોરી ધોતા પાગ, પાગ એટલે પગ। વિદ્યાર્થી મિત્રો પાની જે શબ્દ છે શબ્દ સમૂહમાં પૂછાય પગના તળિયાનો એડી તરફનો ભાગ, જે આપણે એને પાની કહીએ છીએ, અને એ પગની જે પાની છે એ ધોતા કોરી રહી જાય છે, એટલે અહીંયા હવે કળિયુગ પોતાનું કામ કરે છે। કળિયુગ પામ્યો પેઠાનો લાભ અને કળિયુગ આ જોઈ પેઠાનો લાગ, એટલે કે આ મોકો જોઈ અને એના જે માલિક જે રાજા જે છે, સમજો ખાસ, જે નળ રાજા છે એને કળિયુગ જે છે એ પાણી એથી પ્રવેશ કરી જાય છે, અને સંધ્યા વદન કીધું રાજા, રાજાએ સંધ્યા વદન કર્યું છે, પ્રવેશ કલીનો તે સ્થાન, અને એવા સમયે જે છે કળિયુગ જે છે એમાં પ્રવેશ કરે છે, તેમ સેજિયા સુતો ભૂપાલ, અને જેમ સેજિયા એટલે પથારી, સૈયા જેને કહી શકાય, અને પથારી ઉપર જેવો રાજા સુતો છે, સર્વાંગે વ્યાપ્યો કલિકાલ, અને આખા અંગે અંગમાં એક પ્રકારનો કળિયુગ હવે વસી ગયો છે, પોતાનું કામ કરવા લાગ્યો છે।
એટલે હવે મતિ જે છે બદલે છે કળિયુગ હવે શું કામ કરાવે છે કલિકાલ વાપ્યો રાયને રાય એટલે રાજાને ભ્રષ્ટ થયો નૈષધનો ધણી રહે અને હવે નૈષધ જે ધણી નળ રાજા છે ધણી એટલે રાજા માલિક એ નૈષધનો જે રાજા છે આ પાઠમાં આખો હવે જુઓ વલણ જે અહીંયા આપ્યું છે સાર જેને કહી શકાય કળિકાળ જે છે આ ખંડનો જે હવે અંતિમ બે ચરણમાં કળિકાળ વાપ્યો રાયને હવે કળિયુગ જે છે નળ રાજામાં પ્રવેશ કરી ગયો છે આખે અંગે અંગમાં વસી ગયો છે અને નૈષધનો ધણી છે નૈષધનો જે માલિક છે એ ભ્રષ્ટ થયો છે હવે વઢાવો પિતરાઈને વઢાવો એટલે ઝઘડાવો હવે કળિયુગે નક્કી કર્યું કે હવે એના પિતરાઈ ભાઈ એનું નામ છે પુષ્કર અને એના પિતરાઈ ભાઈ પાસે જઈ અને આ બંનેને જે અંદરો અંદર ઝઘડાવો કલી ચાલ્યો પુષ્કર પણ એને કલી છે એ હવે પુષ્કર જે નળનો જે પિતરાઈ ભાઈ છે એને પુષ્કર પાસે એ તરફ જાય છે અને ત્યાં આ કડવું પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો પાઠની જ્યારે વર્કશીટ મળે ત્યારે એમાં સૂચન મુજબ એ ગૃહ કાર્ય કરો ધન્યવાદ